તાલુકાના માવસરી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માવસરી પોલીસ ઉપર મોટા આક્ષેપ કરવામાં આવ્યા અને બનાસકાંઠા જિલ્લાનું અને રાજસ્થાન બોર્ડરનું છેલ્લું ગામ હોવાથી ત્યાં બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી અને ગામ વિચારણ કરતા હોવાથી સરપંચ દ્વારા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી હતી પરંતુ ત્યાં નાબીડ જમાદાર તે મીઠા વિચારણ ગામના વતની હોવાથી અને જમાદાર છેલ્લા 3 માસથી માવસરી પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવે છે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે અને સરપંચ દ્વારા તે બીટ જમાદારની બદલી કરીને બીજા જમાદારની નિમણૂક કરવામાં આવે તેવી સરપંચ દ્વારા માંગ છે શું તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે રિપોર્ટર અંદાજી ઠાકોર દિયોદર આપણા ગામના જમાદાર છે એટલે મોટા પ્રમાણમાં લોકડાઉન વખતે મીઠાવી ચારની અંદર હું તંત્ર દ્વારા બોર્ડર અમે સીલ કરાવી હતી ત્યારે આડબંધ સીલ કરાયો હતો ત્યારે અમે રાત્રે આડબંધ બંધ રાતે બોટલી ઘરો એ ગાડીવાળા ખોલી નાખતા તે સમયે મેં રજૂઆત કરી હતી કે આ અત્યારે જો હાટડી કરિયાણાની હાટડી બંધ હોય તો આ દારૂની હાટડી કેવી રીતે ચાલે કોને અડાય એમની નજર હશે ચાલે છે એ જવાબદારી એમની નથી આવતી માત્ર ને માત્ર અમે દારૂ માટે જજો નથી બાકી પોલીસથી અમારે કોઈ વિરોધ નથી પોલીસને અમે સાથ સહકાર આપવા હતા પોલીસને અમે કહો કે અમે હાથે આવશો તમે રેડ નો કરો માત્ર ને માત્ર કોઈ આવતા નથી અમે 10-10 વખત ફોન કરો કોઈ ઉપાડતા નથી બેનને મેં 10 વખત ફોન કર્યો છે મેસેજ કર્યા છે કે બેન આ વેપલો તમે બંધ કરાવો માત્ર અમારી લડાઈ દારૂ માટે બાકી કોઈ પોલીસનો અમારો વિરોધ નથી કે કોઈ તંત્રનો વિરોધ નથી માત્ર ને માત્ર દારૂ બંધ એ કરાયો મારું બોર્ડરનું કામ છે મિત્ર આ માં પોકારી ગયા છે છેલ્લા 3 વર્ષની અંદર અને હમણાં તો 2 મહિના છે વેપલો વધ્યો કોઈ સીમા જ નથી જય હિન્દ હું માવશ્રી રહુબેન પરમાર સરપંચ બોલો મારા ગામની અંદર બોર્ડરનું ગામ છે દારૂનો ત્રાસ છે તે સરકાર આગળ નમન વિનંતી કરું છું તો કે દારૂ મુક્ત કરાવો બધું દારૂનો નાશ કરાવો દારૂ કટે નહીં ત્રાસ છે દારૂનો માવશ્રીમાં